आज पहली हेरिटेज टूरिज्म पॉलिसी जाहिर। नवी शुरू थनार होटल माटे रूपया 5 થી 10 કરોડ सुधी सहाय। मुख्यमंत्री रूपाणी नो मोटो निर्णय। आज राज्य में वोल्वो बस की शुरुआत। अमदावाद की 12 वोल्वो सीटर बस नो प्रारंभ। तो मोरबी दीव भावनगर और अंबाजी सुधी दौड़े बस। अमदावाद कैम्प ना हनुमान मंदिर खोलवा उठी मांग। दर्शनार्थियों मंदिर खोलवानी मांग साथे कर्यो विरोध। छेल्ला 6 મહિના थी कैम्प हनुमान छे बंद। गांधीनगर तालुका पंचायत की चूंटणी फरी 15 સપ્ટેમ્બર योजाशे। 9 સપ્ટેમ્બરે योजाई चूंटणी रखाई थी मौकूफ। कांग्रेसे नवी तारीख की मांग साथ कलेक्टर ने आप्यु हतुं आवेदन। वडोदराणी एमएस यूनिवर्सिटी में कोरोना नो केर। लाइब्रेरियन हंसा मेहता ने थयो कोरोना। तो लाइब्रेरी 4 દિવસ માટે કરાઈ બંધ। सूरत में कोरोना पर अंकुश माटे नवी स्ट्रेटजी। हाईरिस्क जोन में शनि रवि स्ट्रीट फूड वेचाण बंद। तो शनि रवि महानगरपालिका द्वारा करावाशे कड़क अमलवाही। नमस्कार, स्वागत है आपनु। आप जो रहा छो मेट्रो न्यूज। अत्यार सुधीना तमाम खास समाचारों साथे हूँ छु जिज्ञा। समाचार शुरुआत अमदावाद थी करीशू। अमदावाद पूर्व ना केटलाक विस्तार में वरसाद ना समाचारों आवी रहा छे। निकोल नरोड़ा ओढ़व वस्त्राल विस्तारों में वरसाद। तो धीमी धारे वरसाद थी बफारा थी लोगों ने राहत मिली छे। अमदावाद ना विविध विस्तारों में वरसाद वरस्यो। धीमी धारे वरसाद थी भारे बफारा बाद लोगों ने राहत मिली। छेला घणा दिवस थी वरसादे विराम लीधो हतो, जेना पगले असह्य उकळाट अने गर्मी थी लोग परेशान हता। संवाददाता बृंदा रावल अमारी साथे जोड़ाई गया छे। बृंदा, कया कया विस्तारों में वरसाद ना समाचार आवी रह्या छे अमदावाद में? જીગ્ના, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે 11, 12 અને 13 તારીખે વરસાદ જે છે તે જોવા મળશે, તેના પગલે આજે જો વાત કરીએ તો અમદાવાદની અંદર વરસાદ જે છે તે જોવા મળ્યો। હાલ અમે છીએ પૂર્વ વિસ્તારમાં, એરપોર્ટ પાસેનો આ વિસ્તાર છે કે ખાસ જો વાત કરીએ તો જે રીતે વરસાદ જે છે તે कही शकाय के वरसादनी जे शुरुआत हती ते विराम बाद थई हती। खास जो बात करें पूर्व विस्तारोनी तो ओढ़व निकोल नरोड़ा नारोल आ तमाम जे विस्तारो छे वस्त्राल छे आ तमाम विस्तारोनी अंदर वरसाद जोवा मळ्यो हतो। जे रीते डिप्रेशन सक्रिय थवानुं हतुं तेना पगले हवामान विभागे अगाउथी ज आगाही करी हती के आगामी 5 દિવસ वरसाद जे छे ते जोवा मळशे, जेमां सौराष्ट्र अने दक्षिण गुजरातना जे विस्तारो छे तेनी अंदर भारे वरसाद जोवा मळशे। एटले के सामान्यथी मध्यम वरसाद जे छे ते जोवा मळशे। 13મી તારીખ કે જીગ્ના લો પ્રેશર સિસ્ટમ જે છે તે સક્રિય થશે, જેના કારણે વરસાદ સારો જોવા મળશે। ખાસ જો વાત કરીએ ગુજરાત રીજન અને સૌરાષ્ટ્ર કચ્છના અમુક જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ જોવા મળશે અને ભારે પવન પણ આવશે તેવી પણ આગાહી કરવામાં આવી હતી। પરંતુ આજે જો વાત કરીએ જીગ્ના, તો જે રીતે પૂર્વ વિસ્તારમાં કેટલાય દિવસના વિરામ બાદ વરસાદે ફરીથી એન્ટ્રી કરી છે તેને લઈને ગુજરાતની અંદર જો વાત કરીએ તો અમદાવાદની ખાસ, તો જે રીતે છેલ્લા 4 દિવસથી બફારો અને ઉકળાટ હતો તેમાં ક્યાંકને ક્યાંક લોકોને રાહત મળી છે, કારણ કે છેલ્લા 4 દિવસથી। જી આભાર વૃંદા તમામ જાણકારી આપવા માટે। તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી આગમન થઈ ચૂક્યું છે, સાથે સાથે અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। આખરે મેઘરાજાની એન્ટ્રીથી અત્યારે અમદાવાદીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદ વરસી શકે છે, હવામાન ખાતાએ આગાહી કરી છે। આ ઉપરાંત 12 અને 13મી સપ્ટેમ્બરે ભારે વરસાદ રાજ્યભરમાં વરસી શકે છે, હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે, સાથે જ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી શકે છે, હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી। અત્યાર સુધી સીઝનનો 121% વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે। અન્ય સમાચારો તરફ આગળ વધીએ। ઢોલ નગારા સાથે ટેક્સ ઉઘરાવ્યા બાદ તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી જાય છે, આવી જ કંઈક હાલત છે રાજકોટના સરદાર પ્રશાસનની, જેને જગાડવાનો મંતવ્ય ન્યૂઝની ટીમે પ્રયત્ન કર્યો।
વરસાદની ઋતુમાં આમ તો આ દ્રશ્યો સામાન્ય છે, પરંતુ 10 દિવસથી વરસાદનો છાંટોય ના પડ્યો હોય, કાળઝાળ તડકો હોય અને અસહ્ય બફારો હોય તેવી સ્થિતિમાં આ દ્રશ્યો થોડા અસામાન્ય લાગે। રાજકોટના સરદારમાં રાજાશાહી વખતનું બનેલું તળાવ લોકો માટે મુસી આ દ્રશ્યો છે રાજકોટના સરદારાના કે જ્યાં વરસાદ ન હોવા છતાં પણ બજારમાં પાણીની નદીઓ વહી રહી છે અને માર્કેટમાં દુકાન ધરાવતા દુકાનદારો તેમજ ખરીદી કરવા આવતા ગ્રાહકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। વરસાદે વિરામ લીધાના 10 દિવસ બાદ પણ બજારમાંથી પાણી ઉતર્યા નથી, તેનું કારણ છે 30 વર્ષ જૂનું તળાવ અને તંત્રની ઘોર બેદરકારી। તળાવના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે પાણી સીધા જ ગામમાં પહોંચી રહ્યા છે। ગ્રામજનોએ તંત્ર સમક્ષ તળાવની પાળ બાંધવા અનેક વખત રજૂઆત કરી પણ પરિણામ આવ્યું શૂન્ય। કે એને હિસાબે બાજુમાં જે ધોરીઓ છે એમાંથી પાણી કાઢતા નથી અને ગામ હોરું કાઢે છે, બરોબર છે? નકર એ ધોરિયામાં જો પહેલેથી જ ધોરિયાનું નાકું ખોલી નાખ્યું હોત તો આ સરદારમાં આ પ્રોબ્લેમ કોઈ દી આવે નહીં। જિલ્લા પંચાયતે ગયા હતા, ગ્રામ પંચાયતે સરપંચને લઈને જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી હતી, પણ એનો કોઈ અર્થ ન નીકળ્યો। સતત ભરાઈ રહેતા પાણીના કારણે સ્થાનિકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે, પરંતુ તંત્રને આ પાણી દેખાતું નથી। તંત્રને પાણીનો નિકાલ કરવાની કોઈ ઉતાવળ નથી, તંત્ર રોગચાળો ફાટી નીકળવાની જાણે કે રાહ જોઈ રહ્યું છે। સુરધારા પ્રશાસન ઘસઘસાટ ઊંઘી રહ્યું છે અને સ્થાનિકો ઢોલ નગારા સાથે ફરિયાદો લઈ તેમની પાસે પહોંચી તેની રાહ જોઈ રહ્યું છે। કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, સરધારા। હવે જોઈએ પંચાયતમાં કોનું રાજ। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીશું ગાંધીનગરથી। આ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે, ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીના મામલાને લઈને આ મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે। પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી 15મી સપ્ટેમ્બરે યોજાશે। 9મી સપ્ટેમ્બરે યોજાયેલ ચૂંટણી મોકૂફ રખાઈ હતી, કોવિડની ગાઈડલાઈનનું પાલન ન થતા આ ચૂંટણી રદ કરવામાં આવી હતી। કોંગ્રેસે નવી તારીખની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું, ત્યારે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીના મામલામાં આ વધુ અપડેટ્સ આવ્યા છે। પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી 15મી સપ્ટેમ્બર યોજાશે, 9મી સપ્ટેમ્બરે ચૂંટણી જે યોજાઈ હતી તે મોકૂફ રાખવામાં આવી, કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન ન થતા આ ચૂંટણી રદ કરવામાં આવી હતી। આ મહત્વપૂર્ણ સમાચારો, ગુજરાતની પહેલી ટુરિઝમ પોલિસી જાહેર કરવામાં આવી છે। ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસીની જાહેરાત કરવામાં આવી સરકાર દ્વારા। ગુજરાત હોમસ્ટે પોલિસી વધુ સરળ બનાવશે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મહત્વપૂર્ણ અભિગમ દાખવ્યો છે। ઐતિહાસિક મહેલો અને કિલ્લાઓને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્યમાં 100 જેટલા હોમસ્ટે કાર્યરત છે, જે અંતર્ગત આ નવી પોલિસીનો અભિગમ દાખવવામાં આવ્યો। નવા હોમસ્ટેનો ઉમેરો થશે, જેમાં ટુરિઝમ એન્ડ હોટેલ ઇન્ડસ્ટ્રીમાં વ્યાપક તકો ઊભી થશે। હોમસ્ટેને ઘરેલુ પ્રોપર્ટીમાં રાહત મળશે। ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર થઈ ગઈ છે, ગુજરાત હોમસ્ટે પોલિસીની વધુ સરળ બનાવશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી। વડોદરાથી અમારી સાથે અમારા સંવાદદાતા અમિત ઠાકોર જોડાઈ ગયા છે, સુરતથી ધ્રુવ સોમપુરા જોડાઈ ગયા છે। સૌથી પહેલા વડોદરા જઈશું અમિત, નવી પોલિસી હેરિટેજ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે, શું તકો અને શું લાભ જોઈ રહ્યા છે વડોદરાવાસીઓ? જુઓ, સરકાર દ્વારા જે નવી પોલિસી ટુરિઝમ પોલિસી જાહેર કરવામાં આવી છે તે ઐતિહાસિક ઇમારતોને ધ્યાનમાં લઈને જાહેર કરવામાં આવી છે। વડોદરા અને તેની આસપાસ પણ
खूब जूनी ऐतिहासिक इमारतो छे, वडोदरा शहर अने वडोदरा स्टेट जे जूना जमानामां स्टेट कहेवातुं हतुं, राजवी गायकवाड परिवारनुं शासन हतुं, एनी घणी बधी इमारतो हजी पण वडोदरानी वात करवामां आवे, मेहसाणा नवसारी जे स्टेटना स्टेटमां आवता हता त्यां हजी छे। હવે આ પોલિસીને લઈને, સરકારની આ પોલિસીને લઈને આ તમામ જે ઇમારતો છે અને તેની માલિકી ધરાવતા જે પરિવારો છે તેમાં કેટલી અસર થશે, તેઓ તેને લઈને કેટલા ખુશ છે, આ વિશે વાત કરીશું વડોદરાના કેટલાક નાગરિકો આપની સાથે છે। વડોદરા ઐતિહાસિક નગરી કહેવાય છે, ઘણા બધા પેલેસીસ ઐતિહાસિક ઇમારતો આવેલી છે, સરકારે આજે નવી પોલિસી જાહેર કરી છે, શું મંતવ્ય છે આપનું તે બાબતને લઈને? सरकारे जे आ गुजरात होम स्टे पॉलिसी जाहिर करी छे ए 2014 थी कार्यरत छे। सरकार ने एमा कोई फावट आवी नहीं के सरकार एने असरकारक रीते रजू ना करी एटले आमा संशोधन करीने नवेसरथी लावी छे। पण आप वडोदरानी ज वात करो तो वडोदरा सयाजी नगरी तरीके ओळखाय छे, ए ज वडोदरामां मांडवी विस्तारनी पासे नजरबाग पेलेस हतो, પણ આ સરકારની નિષ્કાળજીના લીધે આજે ત્યાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બની રહ્યું છે અને હેરિટેજ બિલ્ડિંગને તોડી નાખવામાં આવી છે, ત્યારબાદ પણ કોઈ અસરકારક પગલાં નથી લીધા। બીજું, આ સરકાર જે પોલિસી લાવી છે એમાં એ વાત કરે છે કે ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિ ખાનપાન, ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિ, ગુજરાતની સંસ્કૃતિને પરંપરા હતી કે ગુજરાતીઓ એમના દેવાધિદેવ હિન્દુ દેવી દેવતાના તહેવારો ધામધૂમથી ઉજવતા હતા, સંસ્કૃતિ પરંપરાની વાત કરે છે અને દશામાં કે ગણપતિ વિસર્જન કરવાની પરમિશન નથી આપતા। એટલે સરકારની બેધારી નીતિ છે અને સરકાર ક્યાંક ને ક્યાંક રજવાડાઓ અને રાજવી પરિવારને પોતાની મિલકત વેચી અને રોકડી કરી અને ભારતીય જનતા પાર્ટી ધન એકઠું કરવા માટે આ પોલિસી લાવી હોય તેવું લાગે છે। આ પોલિસીની મહત્વની બાબત છે કે સરકાર એવું કહે છે કે લોકોને સસ્તા ભાવે આ રૂમો મળશે, તો શું સરકાર એવું બાહેદારી આપે છે? અને સરકારે ખરેખર રૂમના ભાવ પણ જાહેર કરવા જોઈએ। હું તો એવું કહું છું કે સરકાર આ પોલિસી લાવી છે અને સરકાર નવી ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ સ્થાપવાની વાત કરી છે। અત્યારે જે હયાત છે, સિરામિક ઉદ્યોગ હોય કે ડાયમંડ ઉદ્યોગ હોય કે કાપડ ઉદ્યોગ હોય, જે આપણો ઉદ્યોગ હતા એ તૂટી ચૂક્યા છે, તો એમને ફરીથી જીવિત કરવાની પોલિસી લાવવાની હતી। પણ ક્યાંક ને ક્યાંક આ પોલિસી દ્વારા રાજવી રજવાડાઓ પાસેથી એ ધન સંગ્રહ કરવા અને પીએમ કેર ફંડમાં પૈસા ઉઘરાવવા માટે આ પોલિસી લાવી હોય તેવું હું સ્પષ્ટ માનું છે। રાજવી પરિવારોને ધ્યાનમાં રાખીને તમને ટાર્ગેટ કરીને પોલિસી લાવવામાં આવી હોય તેવું કહેવું છે। જે ભાઈએ વાત કરી, નીરજભાઈએ, કે જે સરકારે આ પોલિસી નવી જાહેર કરી છે તેમાં હોમસ્ટેની વાત છે, એટલે સરકાર એવું ઈચ્છે છે કે આ ઐતિહાસિક ઇમારતો જો હોટલ બની જાય તો તેમાં સસ્તા ભાવે રૂમ મળી રહે, રહેવાની સગવડ મળી રહે, એ શક્ય લાગે છે તમને? કારણ કે રાજસ્થાન જેવા રજવાડાઓના શહેરમાં આવી પ્રકારની હોટલો છે ત્યાં રૂમના ભાવ ખૂબ ઊંચા છે। તમે જુઓ તો આજે ઐતિહાસિક ઇમારતો અને હોટલો બનાવવાનો જે કારસો છે મહારાષ્ટ્રમાં પ્રયોગ થયેલો છે, અને શિવાજી મહારાજના જે 840 કિલ્લાઓ હતા એમના તાબાની અંદર, એનું 400 વર્ષના ઇતિહાસમાં જે પ્રકારે આ 20-25-30 વર્ષની અંદર એ કિલ્લાઓની દુર્દશા થઈ છે, ત્યાં જુઓ તો કિલ્લાઓ આજે મૂળ સ્વરૂપે બચ્યા જ નથી। એવી રીતે વડોદરાની આસપાસ પણ ચાંપાનેર કિલ્લો છે કે એવા બીજા બધા અહીંયા સોનગઢ કિલ્લો છે। વડોદરા શહેરની વાત કરીએ તો કોર્પોરેશનની જે બિલ્ડિંગ છે એ ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, એ મહારાજા ખંડેરાવ ગાયકવાડની દેન છે, અને એ બિલ્ડિંગની આજે દશા તમે જુઓ તો એ મૂળ સ્વરૂપે ક્યાંય એનું હેરિટેજનું મહત્વ જળવાયું નથી। હોટલ બને એટલે હોટલના પ્રમાણે એની અંદર ડ્રેનેજ સિસ્ટમ આવે, ઇલેક્ટ્રિસિટી સિસ્ટમ આવે, એસી લાગે, આ લાગે, તે લાગે, બધું જ થાય, એટલે એની ઐતિહાસિક મહત્વ જળવાય એવું જરાય દેખાતું નથી। અને હું તો એવું કહું છું કે સરકારે જો આ કરવાનું છે તો તમે એની માટે એક પોલિસી જાહેર કરો, તમે ભાવ રેટ જાહેર કરાવો, જેમ કીધું એમ કે રેટ જાહેર કરો, અને એ રેટ કાયમ માટે સરકાર એને સેટ કરશે કે પછી જેવું એફઆરસીનું થયું એવું કે સરકાર કહેવા માટે તો કહી દે પણ લાગુ થાય જ નહીં। એટલે રેટને લઈને અસમંજસ છે, તમને ભરોસો નથી કે સરકાર જે કહી રહી છે એ રેટ સસ્તા ભાવે લોકોને મળી રહેશે? સરકારે એફઆરસીમાં પણ એવું આપેલું કે ભાઈ એફઆરસીમાં અમે નિયમ બનાવીશું કેટલા ફી લેવી નહીં લેવી, એ પ્રકારે હોટલનું પણ કહી રહી છે, પણ કહેવાથી શું થઈ જાય છે? એ તો કહેવા માટે તો બધું બહુ કહેવાય છે પણ થાય છે ક્યાં? એટલે ઇમ્પ્લિમેન્ટેશનમાં ક્યાંક ને ક્યાંક સરકાર ઊણી ઉતરી છે।
ઇમ્પ્લિમેન્ટેશનમાં સરકાર ઊણી ઉતરી રહી છે તેવું કહેવું છે. સરકારે જો નીતિ જાહેર કરી દીધી છે તો તેના રેટ પણ નક્કી કરી દેવા જોઈએ તેવું વડોદરાના લોકો પણ માની રહ્યા છે. બિલકુલ, આભાર અમિત તમામ જાણકારી આપવા માટે. ધ્રુવ, આપના પાસે આવવા માંગુ છું કે વડોદરામાં તો લોકોમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે આ પોલિસીને લઈને, સુરતમાં શું માનવું છે લોકોનું? બિલકુલ જિજ્ઞા, જે પ્રકારે ગુજરાત સરકારે નવી જે આ હેરિટેજ પોલિસી બહાર પાડી છે તેને લઈને સ્વાભાવિક છે સુરતને ખૂબ જ લાભ થઈ શકે છે. કારણ કે હાલમાં જ જે સુરતની જુદી જુદી જે ઐતિહાસિક ઇમારતો છે તેને હવે નવો વેગ મળશે, અને સાથે સ્ટે હોમ પોલિસી છે એટલે કે આ તમામ બાબતે ખાસ કરીને ટુરિઝમ વિકસાવવાનો જે પ્રયાસ સરકારનો છે તેનાથી ક્યાંક ચોક્કસ સુરતના લોકોને સીધો લાભ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ખરેખર સુરતના લોકો શું માની રહ્યા છે આપણે તેઓની પાસેથી જાણીશું. નવી ઐતિહાસિક એટલે કે નવી જે પોલિસી બહાર પાડી રહ્યા છે ગુજરાત સરકાર હેરિટેજને લઈને, કઈ રીતે જોઈ રહ્યા છો, આનાથી સુરતને કેટલો લાભ છે, ગેરલાભ છે, શું માનો છો? પહેલી વસ્તુ, તે ઐતિહાસિક ટુરિઝમ પોલિસી જે સરકાર બહાર પાડી છે એ સારી વાત છે કે ગુજરાતમાં ઘણા બધા એવા ઐતિહાસિક સ્થળો છે ને એમાંય ખાસ કરીને સુરતની અંદર ઘણા બધા છે. આનાથી વર્લ્ડ વાઇઝ આખા મેપ પર પણ ગુજરાતના જે ભાઈ ઐતિહાસિક સ્થળો છે એ પણ દેખાશે, અને જે ઇતિહાસને જાણવાવાળા લોકો છે જે દેશ વિદેશોમાં જાય છે તો એ સુરતમાં અને ગુજરાતમાં આવે એના માટે ઇઝી એમને સગવડો પૂરી થાય ને ઇતિહાસ અહીંયાથી જાણી અને એ પણ આગળ ગુજરાતની ગાથા કઈ રીતની છે શું છે એનો પ્રચાર પ્રસાર પણ થશે અને એનાથી સરકારને પણ ઘણી બધી આવક થશે ને એક આ અમારા માટે સારો સદભાગ્ય છે કે આપણું જે ઇતિહાસની અંદર જે ધરોહરો ઘણી બધી એવી હતી એ ધરોહરો ઉજાગર થાય અને લોકો વધારેમાં વધારે એનો પ્રવાસ કરે એટલે જે કંઈ રાજ્ય સરકારે પોલિસી બહાર પાડી છે એનાથી ટુરિઝમ આકર્ષશે અને લોકો ગુજરાત તરફ વળી અને ઇતિહાસને સમજશે. બિલકુલ, આપણી સાથે અન્ય એક લોકો છે તેની સાથે વાત કરીશું. તમે જણાવશો જે પ્રકારે નવી ઐતિહાસિક ટુરિઝમ પોલિસી આજથી અમલી થાય તેવી શક્યતા અને તે પ્રકારની જાણના વિચારણાને મોહર આપી છે સરકારે, ગુજરાતને કેટલો ફાયદો થઈ શકે છે, સુરતને કઈ રીતનો છે, શું માનો છો? बात सही है, गुजरात सरकार ये बहुत पहले कर देना चाहिए, लेकिन अभी किया है. नए साल में 5 से 10 करोड़ रुपया जो भी पुरानी धरोहर है राजा रजवाड़ों के उसको बढ़ावा देने के लिए, क्योंकि भारत देश में अन्य जो राज्य हैं जैसे मध्य प्रदेश है, राजस्थान है, यूपी, बिहार है, यहाँ बाहर के जो पहले के धरोहर पुरानी धरोहर है उससे ही वहाँ के राज्यों को काफ़ी आवक है. तो गुजरात सरकार अभी ऐसी प्लानिंग किया है और उसके लिए एक पॉलिसी बनाई है कि भाई जो पुराने राजा रजवाड़ों का महल है, किला है या अन्य कोई सरकारी संस्था वहाँ ऑफिसें बनी हुई है तो उनको ज़्यादा डेवलपमेंट किया जाए, वहाँ रेस्टोरेंट होटल की व्यवस्था किया जाए, वहाँ जो बाहर से टूरिस्ट आते हैं उनको रहने को. तो वास्तव में जो अपनी युवा पीढ़ी आने वाली है उनको भी इससे जानकारी मिलेगी कि हमारे भारत देश में पहले क्या क्या था, इतिहास में क्या पढ़ाया जाता था, कैसे किया जाता था. और जो अन्य देश से टूरिस्ट आते हैं उनसे राज्यों को काफ़ी फायदा भी होगा. कोई भी प्रकार से ट्रेवल्स का ले लो, खान पीन का ले लो या कोई धंधा रोजगार का ले लो और भारत का नाम विदेशों में और ज्यादा उजागर होगा. तो जो गुजरात सरकार ने पॉलिसी बनाई है बहुत अच्छी पॉलिसी बनाई है. बिल्कुल जी, આભાર ધ્રુવ તમામ જાણકારી આપવા માટે. તો સુરતમાં પણ લોકોનું આ પ્રકારે માનવું છે કે પોલિસીથી સુરતવાસીઓને ઘણો લાભ થશે, રાજ્યમાં આ નવી હેરિટેજ ટુરિઝમ પોલિસીને લઈને લાભ થશે તેવું લોકો માની રહ્યા છે. અન્ય સમાચારો તરફ આગળ વધીએ. એસટી વિભાગની વોલ્વો બસ સર્વિસ આજથી ચાલુ થઈ ગઈ છે. પહેલા જ દિવસે અમદાવાદના નહેરુનગર સ્થિત એસટી બસ સ્ટેન્ડ પર મોટી સંખ્યામાં મુસાફરો ઉમટ્યા. જો કે મુસાફરોને આવતા પહેલા બસને સેનેટાઇઝ કરવામાં આવી. વોલ્વો બસમાં બેસતા દરેક મુસાફરોને સીટ પર બેસતા પહેલા સેનેટાઇઝ કરાયા હતા. કોરોના કાળ બાદ જનજીવન સામાન્ય બન્યું છે અને ખાસ કરીને આજથી વોલ્વો બસોની પણ શરૂઆત થઈ છે. જે રીતે એસટી નિગમ દ્વારા જે વોલ્વોની બસો છે તેને શરૂ કરવામાં આવી છે, તમામ સીટોને સેનેટાઇઝ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, મુસાફરોને પણ જે સેનેટાઇઝર આપવામાં આવી રહ્યું છે અને જે તેમનું કહી શકાય કે ટેમ્પરેચર છે તે ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કે 40 જેટલી વોલ્વો બસો છે તે શરૂ કરવામાં આવશે, જેમાં જે પ્રથમ 12 બસો જે છે તે રાજકોટ, સુરત, ભુજ અને ગાંધીનગર સુધી જવાની છે. એટલે કે
જે કહી શકાય કે જનજીવન જ્યારે સામાન્ય બની રહ્યું છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને વોલ્વો બસોની શરૂઆત પણ થઈ ચૂકી છે. તમામ મુસાફરોનું જે ટેમ્પરેચર ટેસ્ટ છે તે પણ કરવામાં આવી રહ્યો છે. એટલે કે જે આજથી જે વોલ્વોની મુસાફરી છે તે શરૂ થઈ છે, જેને લઈને લોકો પણ હવે હાશકારો અનુભવી રહ્યા છે. અને લોકો છે તે સુરક્ષાને ધ્યાનમાં રાખી અને એસટીની વોલ્વો જે બસો છે તેની મુસાફરી કરતા પણ જોવા મળી રહ્યા છે. અને આગામી દિવસોમાં જે રીતની પરિસ્થિતિ હશે તેને ધ્યાનમાં રાખી વધુ બસો પણ શરૂ કરવામાં આવશે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. લોકડાઉનના સમયથી જે વોલ્વો બસના પૈડા થંભી ગયા હતા તે બસ હવે ફરી રાજમાર્ગો પર દોડી રહી છે. આશરે 5 મહિના સુધી બંધ રહ્યા બાદ આજે ફરી રાજ્યભરમાં એસટીની વોલ્વો બસ દોડતી થઈ. અમદાવાદથી 12 વોલ્વો બસ શરૂ થઈ રાજકોટ, સુરત, ભુજ અને ગાંધીનગર રૂટ પર દોડશે. આ બસો 24 એસી સીટર બસો, જ્યારે 4 એસી સ્લીપર બસો આથી શરૂ થઈ ગઈ છે. એસી સ્લીપર વોલ્વો બસ મોરબી, દીવ, ભાવનગર, મહુવા અને અંબાજી સહિત સૌરાષ્ટ્રના રૂટ પર દોડશે. કોરોના કાળ વચ્ચે જનજીવન સામાન્ય બની રહ્યું છે ત્યારે એસટી નિગમ દ્વારા ફરી એક વખત જે પોતાનો અલગ જ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. કોરોના કાળ બાદ જે બસ સેવાઓ છે તે ખોરવાઈ હતી ત્યારે હવે એસટી નિગમ દ્વારા જે વોલ્વો બસોની શરૂઆત છે તે કરવામાં આવી રહી છે. અમદાવાદથી 12 વોલ્વો સીટર બસો શરૂ થશે, જે રાજકોટ, સુરત, ભુજ અને ગાંધીનગર સુધી જશે. એટલું જ નહીં, 24 એસી સીટર બસો પણ શરૂ કરવામાં આવશે અને 4 એસી સ્લીપર બસો જે બસો છે તે પણ શરૂ કરવામાં આવશે. ખાસ કરીને જે એસી સ્લીપર વોલ્વો બસ છે તે સૌરાષ્ટ્રના રૂટ ઉપર દોડવાની છે, જેમાં મોરબી, દીવ, ભાવનગર, મહુવા અને અંબાજીનો જે સમાવેશ છે તે થઈ રહ્યો છે. ત્યારે જે વોલ્વો બસ છે ફરી એક વખત શરૂ થતા જે મુસાફરો છે તેને પણ હાશકારો અનુભવ્યો છે અને જે લોકો છે તે હવે વોલ્વોની મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમૂલે આપણે ત્યાં ઊંટના દૂધનું વેચાણ શરૂ કરતા જ અમુક સમય સુધી તે ખાસું ચર્ચામાં રહ્યું હતું, પણ હવે ગુજરાતમાં ગર્ધબ એટલે કે ગધેડાનું દૂધ મળતું થઈ જશે. છે ને કમાલ, તો શું છે ગર્ધબના દૂધમાં એવું ખાસ? આ જોઈએ ખાસ અહેવાલમાં. ગુજરાતમાં ગર્ધબના દૂધ માટે સ્થપાશે ડેરી. હાલાર પંથકના ગધેડાનું દૂધ મળતું થશે. સાંભળીને ચોંકી જવાય એટલી હશે કિંમત. ગુજરાતમાં જામનગર અને દ્વારકા જિલ્લાને હાલાર પંથક તરીકે ઓળખવામાં આવે છે. આ પંથકમાં જોવા મળતા ગધેડા હાલારી ગધેડા તરીકે રાષ્ટ્રીય ઓળખ મેળવી ચૂક્યા છે. આ ગધેડાની ખાસ વાત એ છે કે તે ઘોડાથી સહેજ જ નાના પણ સામાન્ય ગધેડા કરતા કદમાં મોટા હોય છે. રાજ્યમાં એક એવી ડેરી સ્થપાવા જઈ રહી છે જ્યાં આ હાલારી ગધેડાનું દૂધ મળતું થશે. જો કે ગધેડાના દૂધની કિંમત વિશે તો સ્પષ્ટતા નથી થઈ શકી, પણ તમે સાંભળીને ચોંકી જાઓ એટલું મોંઘું હોઈ શકે છે. તો એવું તો શું કારણ છે કે ગધેડાનું દૂધ આટલું મોંઘું મળશે? ગધેડાના દૂધમાં હોય છે એન્ટી એજિંગ એજન્ટ, એન્ટી ઓક્સિડન્ટ સહિતના દુર્લભ તત્વો. ગધર્ભનું દૂધ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી. ગધર્ભના દૂધની ખાસ વાત એ છે કે તેમાં સ્વાસ્થ્યને અત્યંત લાભદાયી તત્વો મળી રહે છે. એન્ટી એજિંગ થી લઈ એન્ટી ઓક્સિડન્ટ પણ તેમાં મળી રહે છે. આથી જ તેનું દૂધ ચમત્કારિક માનવામાં આવે છે. રાજ્યના હાલાર પંથકના ગધર્ભોની પસંદગી પાછળ ખાસ કારણ એ છે કે ગુજરાતની આ એકમાત્ર પ્રજાતિ છે જેને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. ગધેડા સદીઓથી બોજ ઉઠાવતા આવ્યા છે, પરંતુ હવે તેને દૂધાળા પશુની કેટેગરીમાં લઈ જવાની હિલચાલ ચાલી રહી છે. એવું થયું તો પશુપાલનમાં હવે ગધેડાનો ઉછેર કરવાની સંભાવના પણ વધી જશે. 19મી પશુધન વસ્તી પ્રમાણે, પશુધન વસ્તી ગણતરી પ્રમાણે જામનગર જિલ્લામાં અંદાજિત 290 જેટલા આ ગધેડા રહ્યા છે. એની યુટિલિટી દિવસે દિવસે ઘટતી જતી હોવાને કારણે વસ્તીનું પ્રમાણ પણ દિવસે દિવસે ઘટતું જતું હોય છે. આ ગધેડાના દૂધનો સૌંદર્ય પ્રસાધન અને શારીરિક રીતે
एक शरीरना स्वास्थ्य माटे लाभदायी होवानी एक बात चर्चा में आई है। जो ये प्रमाण एनी उपयोगिता प्रस्थापित थाय तो आ गधेड़ानी वस्ती वधवामां अने गधेड़ा पालन में मददरूप थाय एवुं मारुं मानवुं छे। त्यार सुधी કોસ્મેટિકમાં જે વપરાશ થતો હતો તેને બદલે અનેક ઉપયોગ સારામાં સારા થઈ શકશે અને તેનું કદાચ 7000 રૂપિયા લીટર વેચાણ પણ થશે, માટે આ ગધેડાને એક પ્રોત્સાહિત થશે જ્ઞાતિ આખી। જે ગધેડાની દૂધની ડેરીની સ્થાપના થવાની જે વાત ચાલે છે તે ખરેખર ખૂબ જ આવશ્યક છે અને જરૂરત પણ છે। ગુજરાતમાં ઘેંટા બકરા ગાય અને ભેંસ ઉપરાંત હવે ઓટનું દૂધ પણ વેચાવા લાગ્યું છે, ત્યારે હવે ગદર્ભના દૂધનું વેચાણ ક્યારે શરૂ થાય તે જોવું રહ્યું। સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં 7000 રૂપિયા લીટર વેચાતું ગદર્ભનું દૂધ ગુજરાતમાં શું ભાવે મળશે તે પણ સવાલ છે। સલમાન ખાન સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, જામનગર। બુલેટિન અહીં સમાપ્ત કરીશું, વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।